છે એ પણ રહે છે. એટલે એ ત્રણેય દેહથી જે મુક્ત જે જીવ થાય એને ભગવત પ્રાપ્તિ થાય છે. એટલે એને જે સેવાફળ ગ્રંથમાં જે શ્રી આચાર્યચરણ કહે છે કે અલૌકિક દેહ પ્રાપ્તિ, એટલે જે સેવાની અધોલૌકિક દેહની જે પ્રાપ્તિ જે થાય છે એ અલૌકિક દેહ કયો? તો કે જે કારણ દેહ અને વાસના દેહ અને તે સ્થૂલ દેહ ત્રણથી મુક્ત થઈ જાય. હવે એના અંદર સૃષ્ટિમાં આપને કહું તો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે એ કારણ દેહ રૂપ છે. બીજા જે દેવતાઓ જે છે એને એ સ્થૂળ વાસના અને કારણ દેહ. એટલે એમનો કોઈ પણ કાલમાં નાશ દેહનો થતો નથી. કેમ કે વાસનારૂપી દેહનો નાશ ક્યારે થાય? કે જ્યારે આપણી વાસનાઓથી આપણે મુક્ત થઈ જઈએ. આવે ને તમારા ધ્યાનમાં? હવે સ્થૂળ દેહ જે છે એ તો પંચમહાભૂતનો બનેલો છે, પૃથ્વી જલ તેજ વાયુ ને આકાશ. એમાંથી અમુક ભાગ જે છે એ એના પૃથ્વીનો છે, અમુક ભાગ એમાં તેજનો છે, અમુક ભાગ એમાં વાયુનો છે, અમુક ભાગ એનો જલનો છે, આકાશ એના અંદર રહે છે. એટલે છે આપણે પૃથ્વીલોકમાં જે આપણે છીએ જ્યાં એમાં પૃથ્વીલોકમાં જે આપણો દેહની જે રચના જે છે એ દેહની રચનામાં પૃથ્વીનો ભાગ અડધો છે. તમારા ધ્યાનમાં વાત અડધો ભાગ છે. જ્યારે વાયુલોકમાં જે છે એમાં જે વાયુલોકમાં જે રહે છે એમાં વાયુનો અડધો ભાગ છે. તેજલોકમાં જે લોક રહે છે એમાં તેજનો અડધો ભાગ છે. તમારા ધ્યાનમાં વાત આવે ને? અને બીજા ચાર જે છે એ બે બે આણી છે, એમ મળીને સોલાની થઈને એક સ્થૂળ દેહ થાય. હવે આ સ્થૂળ દેહમાં વિકૃતિ ક્યારે આવે? તો કે આ જે પંચદેહ તત્વો છે એ તત્વોની સમાનતા ન રહે એટલે આપણી શરીરમાં વિકૃતતા આવે. આપણે જો એને પંચ તત્વોને આપણે બરોબર સંભાળીને રાખી શકીએ, આપણા અંદર એ પ્રમાણનું જ્ઞાન હોય તો બીમાર કોઈ દિવસ આપણે પડીએ જ નહીં. કયો તત્વ કેવી રીતે નાખવો અને કેવી રીતે એને કરવું એ પહેલાના ઋષિ મુનિઓ જાણતા હતા. એટલે એમને લાખો વર્ષ સુધી એમની પોતાનું જીવન એમનું ટકતું હતું. તમારા ધ્યાનમાં વાત આવે. હવે એ જ્ઞાન આપણા કલયુગના જીવોમાં તો છે નહીં અને એના અંદર એટલે આપણે બધા બીમારીઓથી અનેક વાદીઓથી આપણે ગ્રસિત રહીએ છીએ. આ ને તમારા ધ્યાનમાં અહીંયા આપણે એમ વિચાર કરીએ કે આજે જીવની આમે સ્થિતિ કેમ કહી? તો કે આજે જીવ જે છે એ દેહને પ્રાપ્ત, એટલે જીવ કોને કહેવાય? કે સ્થૂળ દેહ અને વાસના દેહ એનાથી યુક્ત જે છે, જેને પ્રાપ્ત થયેલું છે એવા ચેતન્યને જીવ શબ્દનો પ્રયોગ થાય છે. તમારા ધ્યાનમાં આવે ને? કેવલ ચેતન્યને જીવ શબ્દનો પ્રયોગ થતો નથી, એ આપણે સમજી લેવાનું છે. કેમ કે અહીંયા ચેતન્યનું ભગવાનનું બ્રહ્મનો સંબંધ છે. તમારા ધ્યાનમાં આવે કે નહીં? ચેતન્ય જે જીવ જે છે એનું અને ભગવાનનું અહીંયા સંબંધ છે. એ જે અંશત્વ જે ધર્મ જે એના અંદર રહેલો છે એનાથી એ ભગવત મિલનનો એને તાપ થાય છે. તમારા ધ્યાનમાં વાત આવી કે નહીં? એટલે એ જે ચેતન્ય જે છે એટલે અહીંયા શ્રી આચાર્યચરણ આપ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આપ કહે છે કે બ્રહ્મ સંબંધ કરણા સર્વેષામ દેહ જીવયો. અહીંયા ચેતન્યનો પ્રયોગ આપે કર્યો નથી, પણ અહીંયા આપ કહે છે કે સર્વેષામ દેહ જીવયો બ્રહ્મ સંબંધ, જે મને દેહ પ્રાપ્ત થયું છે, દેહનો સંબંધ જેને થયો છે એવો ચેતન્ય એને
બ્રહ્મ સંબંધ કરાવવાનું છે. તમારે ધનો આવી ગયું ને, એટલે એ આશાચરણ આજ્ઞા કરે છે. હવે આપણે એના ગદ્ય મંત્રના ઉપર આપણે આવીએ, કેમ કે મેં તમને એ ચૈતન્ય અને જીવ જે છે એની થોડીક મેં વ્યાખ્યા કરી, અને એ દેહ એનાથી આપણે એમ વિચાર કરીએ કે એ જે ચૈતન્ય જે છે, કેમ પહેલાં આપણને સૃષ્ટિ ઉત્પત્તિના પ્રકારથી આચાર્ય ચરણ આપણને જ્ઞાન કરાવી રહ્યા છે, તો એના અંદર આપ પહેલા આજ્ઞા કરે છે કે સહસ્ત્ર. હવે સહસ્ત્ર શબ્દનો પ્રયોગ જે કરવામાં આવ્યો છે, એ સહસ્ત્રથી સહસ્ત્રનો અર્થ શું થાય? એક હજાર. પણ અહીંયા ગોકલેશ પ્રભુ પોતાની ટીકામાં સહસ્ર શબ્દની વ્યાખ્યા આપ એમ કરે છે કે સહસ્ત્રથી એક હજાર વર્ષ નહીં લેવા, પણ સહસ્ત્રથી અવગણિત, જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે ત્યારથી એ જીવો ભગવાનથી બ્રહ્મથી જુદા થયેલા છે. તમારા ધ્યાનમાં વાત આવી ગઈ, એ સૃષ્ટિની ઉત્પત્તિથી. એટલે સહસ્ત્ર શબ્દનો અર્થ ગોકલેશ પ્રભુ કરે છે કે હજારો, એટલે એક હજાર નહીં, હજારો. હજારોથી શું કેટલાક કલ્પો વ્યતીત થઈ ગયા, એ કેટલા કલ્પો, એમાં બ્રહ્માનો દિવસ, બ્રહ્માની રાત્રિ, એ જો આપણે વિચાર કરીએ તો કરોડો વર્ષો થઈ જાય છે તો પણ એની ગણતરી થઈ શકતી નથી. એટલે આ એ સમયથી આ જીવો ભગવાનથી જુદા થયેલા છે. તમારા ધનમાં હવે એ જીવો ભગવાનથી જે જુદા થયેલા છે તે વખતે એના અંદર જીવો છે એ બે પ્રકારના છે, એક દૈવી છે એક આસુરી છે. આસુરી પણ ભગવાનથી થયા છે હો, અને દૈવી પણ ભગવાનથી થયા છે. એના અંદર બે જીવોને પૃથક પૃથક પોતે પ્રગટ કર્યા છે. એને જો આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા જે ગ્રંથ છે શ્રી આચાર્ય ચરણનો છે એનું આપણે જો વિવેચન સાંભળીએ તો જીવોનું એમાં શ્રી આચાર્યચરણે વર્ણન કર્યું છે કે કયા જીવો કયા પ્રકારના છે, એમાં ભગવત સેવોપયોગી જીવો કયા છે, ભગવન નામ લેનારા, ભગવત ગુણગાન કરનારા, ભગવાનની કથા સાંભળનારા જીવો કયા છે, અને કેવલ પ્રવાહમાં રહેનારા જીવો જે છે, લૌકિકમાં રહેનારા એ જીવો કયા છે, એનો ત્રણેયનો આપે ભાગ પાડ્યો છે આચાર્યને. એનાથી આપણને સમજાય તો કે આ જીવોનો સ્વભાવ, આ જીવોની પ્રકૃતિ, આ જીવોની ક્રિયા શેનાથી મળે છે એ ગ્રંથથી આપણે સમજી શકીએ. અત્યારે એ જે સહસ્ત્ર શબ્દનો જે અર્થ જે હજારો વર્ષ કરવામાં આવ્યો છે એમાં હજારો વર્ષના અંડર આપે સહસ્ત્ર શબ્દના પછી આપે કહ્યું પરિવત્સર. પરિવત્સર એટલે સંવત્સર જે છે, જે આપણે ગણતરી કરીએ ને સંવત્સરની ગણતરી, એ શાસ્ત્રમાં સંવત્સરના ત્રણ ચાર નામ છે, સંવત્સર, પરિવત્સર, સંવત્સર, પરિવત્સર અને એના અંદર અનુવત્સર અને એક બીજો એવા છે, એમ ચાર સંવત્સરોના નામ શાસ્ત્રમાં વર્ણન કર્યા છે. એમાં ચારે સંવત્સરોમાં કોઈનો દેવતા વાયુ છે, કોઈનો દેવતા અગ્નિ છે, કોઈનો દેવતા સૂર્ય છે, આવ્યું ને, એવી જુદા જુદા એનું વર્ણન શાસ્ત્રમાં છે. અહીંયા પરિવત્સર શબ્દનો પ્રયોગ આ મંત્રમાં કરવામાં આવે છે. પરિવત્સરનો સ્વરૂપનો દેવતા સૂર્ય છે. તમારા ધ્યાનમાં એટલે એ સૂર્યનો, એટલે ભગવત સંબંધ જે એમનો વિચ્છેદ થયો છે જીવનો, ભગવાનથી જુદા થયા ના એટલે સંબંધ વિચ્છેદ થયો, દૂર થયા, એટલે વિચ્છેદ થવાથી
એમને પરિવત્સર શબ્દનો પ્રયોગ કરવાનો તાત્પર્ય એ છે કે હજારો સૂર્યનો પ્રકાશ, એક સૂર્ય નહીં હો, હજારો સૂર્યનો પ્રકાશ એ પૃથ્વી ઉપર થાય અને એ પૃથ્વીને, આ પૃથ્વી એ તાપને સહન ન કરી શકે, તમારા ધ્યાનમાં વાત આવે કે નહીં, એ સહન ન કરી શકે એટલો તાપ જીવને ભગવાનનો સંબંધનો વિચ્છેદ થવાનો થવો જોઈએ. તમારા ધ્યાનમાં આવે એટલે એને પરિવસ્ત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે કે એક સૂર્યનો તાપ આપણે સહન ન કરી શકીએ તો હજારો સૂર્યનો તાપ આપણે સહન કરવાની શક્તિ ક્યાં આવે? એટલો તાપ આપણા અંદર થાય પણ એના અંદર એ તાપ આપણને થયો નથી, ભગવદ્ મિલનનો તાપ આપણને થયો નથી. એના પરિવસ્ત કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા, કેમ કે સૃષ્ટિના કેટલા વર્ષો વ્યતીત થયા, પણ એના અંદર સૃષ્ટિના કેટલા વર્ષો વ્યતીત થવા છતાં પણ એ ભગવાનના સ્વરૂપના અનુભવથી એ જીવ જુદો જ રહ્યો છે. હવે એના અંદર મિતકાલ એટલો કાલ, એટલે કહેવાનો તે છે કે એટલો કાલ, સહસ્રો વર્ષોનો કાલ એને વ્યતીત થઈ ગયો. મિતકાલ જાતઃ, એટલો કાલ એનો ચાલ્યો ગયો તો પણ એનો ભગવત સંબંધ એને થયો નથી. કૃષ્ણ વિયોગ, એને શું થવું જોઈએ કે ભગવાનથી જુદા થતા એને વિયોગ થવો જોઈએ ને, ભગવાનનો વિયોગ થવો જોઈએ, એને ક્લેશ થવો જોઈએ, એને દુઃખ થવું જોઈએ, પણ એ તો એને થયું નથી. પણ એને શું થયું છે કે એને સંસાર રૂપી તાપ પ્રાપ્ત થયો છે. તાપ તો થયું છે પણ કયો તાપ? સંસાર સંબંધી તાપ. તાપથી યુક્ત તો જીવ છે જ, એ ભગવત તાપ થાય કે સંસાર રૂપી તાપ થાય, પણ એના અંદર એ સંસાર રૂપી તાપ એને કેમ થયો, એનું કારણ શું? કે પંચપરવા જે અવિદ્યા જે છે ના, એ જીવને પ્રાપ્ત થઈ છે. કેમ કે પોતે સૃષ્ટિનું કાર્ય ભગવાનને કરવું છે ના, એટલે ભગવદ્ જ્ઞાન જો રહે, આત્મજ્ઞાન જો એને રહે તો સૃષ્ટિ ચાલે નહીં. અહીંયા સૃષ્ટિ ચલાવવાને માટે ભગવાને જીવોને પ્રગટ કર્યા છે, એટલે સંસારમાં જીવોને લઈ જવાના માટે ભગવાને એક પોતાની અવિદ્યા કરી છે. હવે એના અંદર તત્વ શું છે તમે સમજી લો કે જીવ ચૈતન્ય, બ્રહ્મ અનાદિ. જે બ્રહ્મ અનાદિ છે એવી રીતે જીવ પણ અનાદિ છે, અને માયા, એ ત્રણ તત્વ આખા વિશ્વમાં રહેલા છે. આખું વિશ્વ આ ત્રણ તત્વથી ચાલ્યા કરે છે, માયા, જીવ અને બ્રહ્મ. હવે એના અંદર વસ્તુ શું છે કે જીવ જે છે એ માયાબદ્ધ છે અને બ્રહ્મ જે છે એ માયાથી પરે છે. તમારા ધ્યાનમાં આવી ગઈ, જીવ માયાબદ્ધ છે, માયા એને પ્રાપ્ત થયેલી છે, એ માયાથી એને પોતાના અવિદ્યા એને મળેલી છે, એ અવિદ્યાથી એને પોતાના અધ્યાસો પ્રાપ્ત થયા છે, અને એ અધ્યાસોથી એને આત્માની વિસ્મૃતિ થઈ ગઈ છે, એટલે આત્મ સ્વરૂપને ભૂલી ગયો છે. આપણે બધા કહેવા છીએ કે દેહને જ આત્મા માનીએ છીએ, એ આખો દેહાત્મવાદ છે હો શાસ્ત્રમાં. દેહને આત્મા માનવાનો આખો વાદ છે શાસ્ત્રના, જેને દેહાત્મવાદ કહેવાય છે.
એને દેહને જ આત્મા માનીને એ જીવો ચાલે છે, એમાં દેહથી કોઈ આત્મા પૃથક છે એવો જ્ઞાન એમને છે જ નહીં. તમારા ધ્યાનમાં વાત આવી. દેહના સુખો ભોગવવું અને દેહમાં જે પણ આપણે ખાન પાન ઇત્યાદિ મોજ મજા જોવા કરવાનું બધું કરવું, એના સિવાય જીવનમાં બીજું કંઈ છે જ નહીં એમ એ લોકો માને છે. તમારા ધ્યાનમાં કે પ્રત્યક્ષમાં એ જ દેખાય છે, આત્મા તો અપ્રત્યક્ષ છે, એ કાંઈ જોવાતો નથી. એ તો જ્યારે એની અવિદ્યા નિવૃત્ત થાય ત્યારે એને સ્વરૂપ વિસ્મૃતિ જે જેને થયેલી છે આત્માની વિસ્મૃતિ, એને જ્યારે સ્મૃતિ થાય ત્યારે એ દેહથી આત્માને પૃથક માને છે. મારા ધ્યાનમાં વાત આવી ગઈ. એ તો ત્યાં સુધી તો એ દેહને જ આત્મા પોતે માન્યા કરે છે. હવે એના અંદર અહીંયા શ્રી આચાર્યચરણ એવા જે જીવો જે છે કે જેમને આત્મ સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે, ભગવત સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે, એટલે આત્માને ભૂલે એટલે પ્રભુને ભૂલવાનો જ છે. કેમ કે ભગવાનનો સંબંધ આત્માથી છે, દેહથી નથી. એટલે એ જ્યારે દેહની એના એને આત્માની વિસ્મૃતિ થાય છે ત્યારે ભગવત વિસ્મૃતિ પણ એને થાય છે. જ્યારે એને ભગવત આત્માની સ્મૃતિ થાય ત્યારે આત્માનો સંબંધ ભગવાનથી જોડવાનો એને વિચાર જીવનમાં થાય છે. તમારા ધ્યાન એટલે આપણું પહેલું જે પગથિયું છે એ શું છે કે આત્મજ્ઞાન થાય અને આત્મા આ દેહથી જુદો છે અને એ આત્માનો સંબંધ બ્રહ્મથી છે એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે ભગવાન સાથે ભગવાનના સાથે સંબંધ જોડવાનો વિચાર એ જીવને અંદર આવે. તમારે ધન્યવાદ. એટલે અહીંયા શ્રી આચાર્યચરણ આ બ્રહ્મ સંબંધના અંદર આપ અહીંયા સહસ્ર વર્ષોની આપણે વર્ણન કરતા અને એટલો કાલ જે એમનો વ્યતીત થઈ ગયો છે એ વ્યતીત થતાં એને શું થવું જોઈતું, એ કાલમાં એમને થવું શું જોઈતું હતું? કૃષ્ણ વિયોગ, કૃષ્ણનો વિયોગ થવો જોઈએ. કૃષ્ણ વિયોગનો દુઃખ જે છે એમને થવું, પણ એ કૃષ્ણ વિયોગ જે છે એ તાપકલે હવે આચાર્યચરણ શું કહે છે આગળ જનિત તાપ કે કૃષ્ણ વિયોગથી ઉત્પન્ન થયેલો જે તાપ, જનિત એટલે ઉત્પન્ન થયેલો તાપ, એ તાપ જે થવો જોઈએ તે તાપ જીવને થયો નહીં. આવ્યું ને તમારા એ જે તાપ જે જનિત તાપ. હવે એના અંદર એવું છે બ્રહ્મ સંબંધના, તમને એક વાત કહું કે 84 અક્ષરો છે મંત્રનો, પણ આપણે પ્રચલિત જે આપણે બ્રહ્મ સંબંધ જાણે કેમ આપણા આચાર્યો દ્વારા એમાં 85 અક્ષર આવે છે. કેમ કે જનિત જો આપણે પદ બોલીએ તો આ મંત્રના અક્ષરો 85 થઈ જાય છે, એક વધી જાય છે. હવે એ પાઠ ક્યારથી બદલાઈ ગયું એ હું કહી શકતો નથી, પણ એના અંદર જનિત જે શબ્દ જે છે એમાં સંસ્કૃતમાં જનિત અને જન્ય એ બેનો એક અર્થ થાય છે. જન્ય જો આપણે કહીએ તો 84 અક્ષર પૂરા થઈ જાય છે અને જનિત આપણે કહીએ તો એક અક્ષર વધી જાય છે. અર્થ બેનો એક જ છે, જન્યનો અર્થ પણ એ જ છે ઉત્પન્ન અને જનિતનો અર્થ પણ એ જ છે ઉત્પન્ન. પણ આપણા પૂર્વના આચાર્યોથી આપણે જે બ્રહ્મ સંબંધ જે આપણે લઈએ છીએ એમાં જનિત શબ્દ જ બોલવામાં આવે છે, પણ એમાં એક અક્ષર વધી જાય છે એના અંદર. એટલે હું પાઠભેદ એમાં કરતો નથી. મેં પોતાનું જે રસા મેં પુસ્તક લખ્યું છે એના અંદર મેં એનો ખુલાસો કર્યો છે રસેશ કૃષ્ણના અંદર, કે એમાં જન્ય શબ્દ મૂકવાથી 84 અક્ષર થાય છે અને જનિત શબ્દ બોલવાથી આપણા 85 અક્ષર થઈ જાય છે.
પણ મૂળ પાઠમાં આચાર્યો દ્વારા જનિત શબ્દ કહેવામાં આવે છે એટલે હું એનો પાઠ વેદ કરતો નથી. હા, કેમ કે એ પૂર્વજોનો ચાલે છે એ ચાલવા દેવો એના અંદર. હવે એના જનિત શબ્દનો જે પ્રયોગ આચાર્ય ચરણે જે કર્યો છે એના જન્યનો, એટલે એનાથી ઉત્પન્ન થવો તાપ, તે ઉત્પન્ન ન થયો. કેમ કે જનિત તાપ ક્લેશાનંદ તિરોભાવો હમ, એ તાપ ઉત્પન્ન ન થયો એટલે એનો ક્લેશ જે છે, દુઃખ જે છે. હવે હું તમને લૌકિકનો દ્રષ્ટાંત આપું. જેવી રીતે પોતાના પતિનો વિયોગ પત્નીને થાય પણ એને પૂર્વનો સુખનો અનુભવ એને અનુભવ થયો હોય તો એને વિયોગ થાય ના. એટલે બ્રહ્મનો સંબંધ, બ્રહ્મનો જે સુખ જે પૂર્વનું હતું એને જ્ઞાનનો જ્ઞાન એને રહ્યું નથી એટલે એને વિયોગ થતો નથી. તમારા ધ્યાનો વાત આવી કે નહીં? કેમ કે એને ક્લેશ કેમ ન થયો કે અવિદ્યાએ એનું અજ્ઞાન કરાવી દીધું. માયા એટલે શું? માયાનું શું સ્વરૂપ છે કે બ્રહ્મના અને જીવના વચમાં પડદો કરી દેવો, એટલે બ્રહ્મના સ્વરૂપને ઢાંકી દેવું. તમારા ધ્યાનમાં વાત આવે કે નહીં? એટલે જેમ તમે અને હું બેસેલો છું અને એના વચમાં હું એક પડદો કરી દઉં તો તમે સામે હોવા છતાં પણ તમે મને જોઈ શકતા નથી, હું તમને જોઈ શકતો નથી. બે છીએ સામે જ, સામે જ છીએ. એવી જ રીતે આ જગતમાં બ્રહ્મ અને જીવ સામે જ રહેલા છે પણ બ્રહ્મ જીવને જોવે છે પણ જીવ બ્રહ્મને જોઈ શકતો નથી. કે વચમાં પડદો છે, એ પડદો જેને શાસ્ત્રમાં કહે છે માયા જવનિકા છન્નમ. જેવી રીતે માયા જે માયાનો જે પડદો જે છે એ વચમાં રહેલો છે એનું દ્રષ્ટાંત આપ્યું છે. તો કે જેવી રીતે જલાશય છે ને, એટલે આપણે જલાશય હોય, જલ ભરેલો હોય, મોટો તળાવ હોય, એ તળાવમાં જલને ઢાંકવાને માટે એમાં પોનો આચ્છાદન એટલે નીલો નીલો જે પ્રયોગ થાય છે ને, નીલ નીલનો પ્રયોગ એ થઈ જાય છે. તમારે એ નીલના પ્રયોગથી જલ જે છે ઢંકાઈ જાય છે, એને પ્રત્યક્ષ દર્શન થતા નથી, ઢંકાઈ જાય છે. એવી જ રીતે આ માયાનું આચ્છાદન વચમાં થવાથી, પડદો થવાથી એ બ્રહ્મ ઢંકાઈ ગયો છે. બ્રહ્મ છે તો ખરો, બ્રહ્મના સિવાય કાંઈ છે જ નહીં. આપણો વેદ તો એમ કહે છે કે બ્રહ્મ જ બધા આપણા રૂપમાં છીએ, જે આપણે બધા જે છીએ ને એ બ્રહ્મ જ છીએ. બ્રહ્મે જ પોતાના સ્વરૂપો બધા ધારણ કર્યા છે અને એ પોતે બધી ક્રીડા પોતે જ કરે છે. પોતાનો જગતનો ભોગ પણ એ બ્રહ્મ જ કરે છે, એના સિવાય કોઈ કરવાના માટે શક્તિમાન નથી. એ પોતાના ભોગના માટે જ આ જગતની સૃષ્ટિ પોતે ઉત્પન્ન કરી છે. હવે એના અંદર રમણ ક્યારે થાય? તમે એમ કહેશો કે જ્યારે આ બધું બ્રહ્મ જ છે તો પછી આમાં બધું જુદું જુદું કેમ દેખાય છે? કે રમણ જે છે એ જ્યાં સુધી એક હોય ત્યાં સુધી થઈ શકતું નથી. રમણના અંદર જુદા જુદા પાત્રોની જરૂર પડે છે. તમારા ધ્યાનમાં આવી ગયું ને? જેવી રીતે તમને દ્રષ્ટાંત પાતું, નાટ્યના અંદર કોઈ રાજા બને છે, કોઈ પ્રજા બને છે, કોઈ એનો દ્વારપાલ બને છે, કોઈ એનો પ્રધાન બને છે. આવ્યું ને તમારા ધ્યાનમાં? ત્યારે એ નાટ્યની શરૂઆત થાય છે. બધા છે તો પાત્રો આપણા, આપણે જ છીએ બધા. પણ જે વખતે જે આપણે પાઠ કરીએ છીએ એના, તે વખતે એ જ સ્વરૂપ આપણું ધારણ થાય છે. તમારા ધ્યાનમાં વાત આવી કે નહીં? એવી જ રીતે બ્રહ્મે
આ જગતને સૃષ્ટિને ઉત્પન્ન કરતી વખતે એ પોતાના પાત્રો જુદા જુદા કર્યા છે, એટલે જુદા જુદા સ્વરૂપો એને પોતે રચ્યા છે, એટલે જુદા જુદા સ્વરૂપોથી આપણને પૃથક પૃથક દેખાય છે, પણ વાસ્તવિક રૂપે પૃથકતા નથી, એક જ છે. એટલે અહીંયા શ્રી આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે એ જે તાપક ક્લેશ જે આપણને નથી થયો, એટલે આપણને શું થયું કે આપણો જે સ્વભાવ જે છે એ જુદા જુદા થયા. કોઈ તામસ થયું, કોઈ સાત્વિક થયું, કોઈ રાજસ થયા અને કોઈ નિર્ગુણ થયા. સાત્વિક જે વૃત્તિ છે એમનો વ્યવહાર પણ સાત્વિક છે, રાજસ જેમની વૃત્તિઓ છે એમનો સ્વભાવ પણ રાજસ છે, જે તામસ વૃત્તિઓ છે એમનો તામસ સ્વભાવ છે, અને જે નિર્ગુણ જે છે એને સાત્વિક